રાજકોટના ગોંડલથી સમાચાર. શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. સવારથી જ ઝરમર વરસાદ પડી રહ્યો હતો. ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો અને આખું ગોંડલ પાણી પાણી થઈ ગયું. એક કલાકમાં 2.5 ઇંચ વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જો કે આસપાસથી લોકો દોડી આવ્યા. ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ હતી. અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહન ચાલકો અહીંથી પસાર થઈ શકે તેવી સ્થિતિ હતી નહીં. ઉમવાડા અંડરબ્રિજમાં દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોય છે. એક ટ્રેક્ટર અને સ્કૂલ બસ ફસાઈ ગયા. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ. પરાક્રમ, અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ, જ્યારે ફસાઈ ત્યારે બાળકો હતા? ચોક્કસ, બાળકો અને તાત્કાલિક બાળકો હતા. તાત્કાલિક બાળકોને જે છે બહાર કાઢી લેવામાં આવ્યા છે. કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોંડલનો જે અંડરબ્રિજ છે તેમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે. જે આ પહેલા પણ એસટી બસો અને વાહનો અનેક વખત ફસાયા છે. ગોંડલનો જે અંડરબ્રિજ છે, જે ઉંબાડાનો અંડરબ્રિજ છે, તેની અંદર આ પાણી ભરાઈ ગયા છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી. સ્કૂલને છૂટવાનો સમય હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે જોઈ શકાય છે દ્રશ્યોમાં એક સ્કૂલ બસ અને ટ્રેક્ટર ફસાયું છે. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ નથી. બાળકોને તાત્કાલિક ડ્રાઈવર અને ડ્રાઈવરની સમય સૂચકતા અને સ્થાનિકોની સમય સૂચકતાને લઈને જે તાત્કાલિક બાળકો છે તેને બહાર કાઢી દેવામાં આવ્યા છે. આ અંડરબ્રિજની અંદર દર વર્ષે જ્યારે 1-2 ઇંચ જ્યારે વરસાદ પડે ત્યારે ગોંડલના અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ જાય છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પાણી ભરાઈ જતું હોય છે. નગરપાલિકા ગોંડલ છે, તેમના દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે. કેમ કે ભારે વરસાદ પડશે ત્યારે હજી પણ અહીંયાથી વાહનો જે નીકળતા બંધ થઈ જશે અને વાહનો વારંવાર આ રીતે ફસાઈ જતા હોય છે. ત્યારે વધુ એક વખત જોઈ શકાય છે કે ગોંડલ નો જે બ્રિજ છે, બ્રિજની અંદર પાણી ભરાયેલા છે, સ્કૂલ બસ ફસાય છે અને વારંવાર આ રીતે વરસાદ પડવાના કારણે વાહનો ફસાઈ જતા હોય છે. મહાનગરપાલિકા અમે જે જોઈ શકાય છે કે મહાનગરપાલિકા છે તેમના દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા આજે દુર્ઘટના થતા અટકી ગઈ છે. જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે.